दलितों पर दिवसे दिवसे अत्याचारों वधी रहा छे। अत्याचारनी घटनामां जातिवादी तत्वोनी साथे कुलडीमां गोळ भागता होय ए प्रकारनुं मौन विजय रूपाणी सरकारे धारण कर्युं छे। एना कारणे गुजरातना युवानोमां आजे एवो आक्रोश छे के हमणां नारा लगावी रह्या छे के गुनो का बदला खून। अमे कानून अने बंधारणना दायरामां रहीने संघर्ष करवामां मांगीए छीए, पण दलितोनी धीरज खूटे एवो स्तंभ गुजरातनी विजय रूपाणी सरकार ना करे। लांबी मूछो राखवा बदल ત્રણ યુવાનોની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, પીઠમાં ચાકુ મારવામાં આવ્યું, આણંદમાં ગૌરાપુરા જોવા બદલ 18 વર્ષનો દલિત યુવાનની દિવાલ સાથે માથું અફડાવીને હત્યા કરવામાં આવી। ગુજરાતની સરકારને કહેવા માંગુ છું કે આ સૌનો સાથ અને સૌનો વિકાસ નહીં, દલિતોના ત્રાસ અને દલિતોના વિનાશનું મોડેલ બની ગયું છે અને ના છૂટકે અમારે કહેવાની ફરજ પડે છે। આ શ્રદ્ધાંજલિ સભામાંથી જે અમારે આક્રોશ નથી કરવો કે 2017ની ચૂંટણીમાં આ હિન્દુત્વવાદી આ બનાવટી જાતિવાદી દલિત વિરોધી સરકારે પાડી આગામી દિવસોમાં બને એટલો ઉગ્ર કાર્યક્રમો આપીશું, પણ આજે શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ છે। અમે 2 મિનિટ મૌન પાડીને પીડિત પરિવારને હૈયા ધારણ આપવાની કોશિશ કરી છે કે સાથે મળીને તમારી ન્યાયની લડાઈમાં અમે ઊભા છીએ, પણ ગુજરાતની સરકારે જે પ્રકારના પગલાં ભરવા જેવા કોઈ જ ભર્યા નથી અને એના કારણે ગુજરાતની સરકાર ટેકલ નહીં કરી શકે એવો ભયંકર જન આક્રોશ હું જોઈ રહ્યો છું। જીગ્નેશભાઈ, અત્યારે એને આટલું થયું તો સુધી એને કોઈ એને એને સંગતની વસ્તુ નથી મળી। આજની શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ શાંતિપૂર્ણ, આજ બધા મિત્રોને લઈને બીજું કોઈ તારીખનો ગાંધીનગરનો કોલ આપણે આપવો છે।